નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. અને આજે એક દિવસ બાકી રહ્યો છે. જી હા, આવતીકાલે શ્રીજીની સ્થાપના થવા જઈ રહી છે અને ત્યારે આજરોજ શ્રીજીના આગમન માટે તમામ ગણેશ ભક્તોની અંદર એક હર્ષ ઉલ્લાસની લાગણી દેખાઈ રહી છે. અને ગણપતિ લેવા માટે આવતા હોય તો ત્યારે સૌથી મહત્વનો જે વિસ્તાર કહી શકાય, એ સૌથી મહત્વનો વિસ્તાર એટલે કે કલેક્ટર કચેરીથી લઈ અને જૂના થાણા અને ત્યારથી લઈ અને ઝવેરી સડક સુધી, અને વળી પાછા જો વાત કરીએ તો જૂના થાણાથી લઈ અને ડેપો સુધીના વિસ્તારની અંદર ભક્તોની એક અનોખી ભીડ જોવા મળે છે. સાથે જ ડીજે, ઢોલ તાશા વગેરે પણ, અને જે સંદર્ભે લઈ તંત્ર પણ થોડું હરકતમાં આવ્યું હોય એવું લાગી રહ્યું છે કે હાલ આ જે ભરચક વિસ્તાર છે અહીંયા ટ્રાફિકની સમસ્યા ખૂબ મોટા પ્રમાણમાં હોય છે, અને જેને લઈ અને પોલીસ હોમગાર્ડ નો બંદોબસ્ત પણ મૂકવામાં આવ્યો છે. તો સાથે તમે દરેક જગ્યાએ જોશો તો આ જૂના થાણાના સર્કલ પાસે અમે અત્યારે છીએ, અને જૂના થાણાથી જે કલેક્ટર કચેરી તરફ જતો માર્ગ છે, જે ઝવેરી સડક તરફ જતો માર્ગ છે અને જે ડેપો તરફ જતો માર્ગ છે, આ તમામ જગ્યાઓ પર હાલ તમને ગણેશ ભક્તો દેખાશે. કારણ કે ગણપતિ બાપ્પા મોર્યા, અડધું લાડુ ચોર્યા, દિવસે દિવસે આગમનનો ક્રેઝ વધતો જાય છે. અને આગમનના ક્રેઝ વધવાના કારણે આપ જોશો તો માત્ર બાપ્પા નહીં પણ બાપ્પાની સાથે એક બીજું વાહન જે સ્પેશિયલી વાજિંદ્રો માટે હોય છે, ડીજે માટે હોય છે, અને આ પ્રમાણે સૌ ગણેશ ભક્તોની અંદર અત્યારે હર્ષ ઉલ્લાસની લાગણી દેખાઈ રહી છે. આ વાત થઈ માત્ર અત્યારે સાંજની, કારણ કે અત્યારે વાગ્યા છે સાંજના 5, પણ જેમ જેમ રાત થતી જશે તેમ તેમ આ રસ્તો જે ખરો એ તમારા માટે ચાલતા જવા માટે પણ મુસીબતનો સામનો કરવો પડે એ થઈ જશે. કારણ કે જી હા, આજે આગમન છે અને આગમન છે બાપાનું, અને માટે જ આપણા શાસ્ત્રમાં કહેવાયું છે કે કરો ચંડી વિરાયત, કળિયુગની અંદર ગણેશ અને માતાજીની આરાધના ભક્તો ખૂબ કરશે, કારણ કે એ ત્વરિત ફળ આપનાર થશે. કોઈના હાથમાં ધજા દેખાય છે, કોઈના હાથમાં ગુલાલ દેખાય છે, કોઈક મંડળ સમસ્ત એક સરખા ટીશર્ટો પહેરીને આવ્યું છે, તો કોઈ મંડળ એ ખરા એની અંદર સાદા વાજિંદ્રો છે. તો સાથે જ મોટા મોટા ડીજે પણ આપને દેખાશે. તો આ જે છે એ વિસ્તાર છે આપણો જૂના થાણા વિસ્તાર, અને ત્યાં આપ જોશો તો ટ્રાફિક જે કરી એ ટ્રાફિકે પણ મજા મૂકી છે. જો કે ટ્રાફિકને કંટ્રોલ કરવા માટે ટીઆરબીના જવાનો, પોલીસના જવાનો અને હોમગાર્ડના જવાનો પણ ફરજ પર દેખાઈ રહ્યા છે અને ટ્રાફિક નિયમન કરી રહ્યા છે. જી હા, આવતીકાલથી શ્રીજી આપના મંડળની અંદર પધારશે, એમનું આગમન થવા જઈ રહ્યું છે, અને સૌ કોઈ જે ખરા એ હર્ષ ઉલ્લાસની અંદર એની અંદર જોડાઈ જશે. 10 દિવસ બાપાની ભક્તિ કરવામાં આવશે, બાપાની આરાધના કરવામાં આવશે, અને બાપા રંગે ચંગે કાલે બિરાજમાન થવાના છે. તો હાલ આપ જોશો એ પ્રમાણે કે આ 3 રસ્તા છે, આ 3 રસ્તાની અંદર માત્ર અને માત્ર ગણપતિ બાપા અને ગણપતિ બાપાનું આગમન દેખાઈ રહ્યું છે, અને ભક્તોની અંદર પણ એટલો જ જોશ છે. શું નામ છે ભાઈ તમારું? રૂપ ભાવસર. ક્યાંથી આવ્યા? ધોળકુવા. ધોળકુવા થી નવસારી બાપાના આગમન માટે? આગમન માટે. એટલા લોકો તમારી સાથે જોડાયા? અમારી સાથે 50 માણસ છે અત્યારે, પણ ગામમાં અમારે 200 માણસ આવશે હવે. કેટલા વાહન લઈને આવ્યા છો? અમે 12 વાહન છે અમારી પાસે. અને કેવો આનંદ છે? આનંદ ખૂબ છે બાપાને ઘરે લાવવાનો. તમે જુઓ એ પ્રમાણે કે ન માત્ર નવસારી પણ નવસારીના આજુબાજુના વિસ્તારથી પણ જે ખરા એ ભક્તો આવી રહ્યા છે અને બાપાનું આગમન કરવા માટે ધોળીકુઈથી નવસારી સુધી બાપાની પ્રતિમા લેવા માટે આવ્યા છે. આપ જ્યાં જોશો ત્યાં ગણપતિ બાપા મોર્યા. જી હા, ગણપતિ બાપા મોર્યા અને અડધું લાડુ ચોર્યા, અને આ પ્રમાણે બાપાનો ઉત્સાહ દેખાઈ રહ્યો છે. તો આજ પ્રમાણે પડે પડની અપડેટ અમે પણ આપતા રહીશું. સૌ કોઈને આનંદની લાગણી છવાઈ છે, પણ ચોક્કસથી જો આ વિસ્તારની અંદરથી તમે પસાર થવાના હોય તો સાંજના સમયે વિચારીને પસાર થજો, ટ્રાફિક થોડું વધશે. તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળતા હોવ નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. કેમેરા પર્સન ધ્રુવ સુરતીની સાથે હું મહેશ ભટ્ટ. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી, અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329.